नमस्कार, आप जो रहा न्यूज 3 आपनी साथे हूँ छू झरणा। सौ थी पहली बात नूची न शकाय थे वहां सुनी। तो गई काले बनी ये गोजारी दुर्घटना ने पुल तूटता ज लोको केबल पर लटकाई गया अने केटलाक लोको पानी में तरी ने जीव बचावा माते तरफड़िया मारी रहा था। पुल तूटियाना दृश्य भलभला लोकोना हृदय द्रवी नाखे तेवा हता। केटलाय परिवारों पोताना वहाल सोया बाळको लईने पुल पर झूलवा लाग्या। केटलाय बाळको कोईकना पति कोईकनी दीकरी आ दुर्घटनानो भोग बनी। हवे अमे तमने अहेवाल बतावी रह्या छे जे तमने पण रडावी देशे। મોરબીની આંખોમાં આંસુ છે, ગુજરાતની આંખો નમ છે। વીકેન્ડ ને એન્જોય કરવા માટે 12 વર્ષથી મોટા લોકોએ 70 રૂપિયામાં મોત ખરીદ્યું, તો નાના ભૂલકાઓએ 12 રૂપિયામાં મોત ખરીદ્યું। ત્રણ મિત્રો સાથે ઝૂલતા પુલ પર ઝૂલવા ગયા હતા। તેમને ક્યાં ખબર હતી કે આ તેમનો છેલ્લો દિવસ છે। એકાએક બ્રિજ તૂટ્યો અને તેઓ મચ્છુના પાણીમાં ડૂબી ગયા। ત્રણમાંથી એક મિત્ર બચી ગયો, પરંતુ બે મિત્રોએ પાણીમાં જ જીવ ગુમાવી દીધો। ન્યૂઝ 18 એ પરિવારનું દર્દ જાણ્યું। આ દ્રશ્યો હૃદયદ્રાવક છે। પત્ની, માં, પિતા, પુત્ર તમામ ધ્રુસકીને ધ્રુસકે રડી રહ્યા છે। ગઈકાલે જે ચીચિયારો સંભળાઈ રહી હતી મોરબીના એ ઝૂલતા બ્રિજ પાસે, અને આજે જે લોકો ત્યાં પહોંચ્યા હતા એ દરેક ઘરમાં આજે બસ આંસુ અને રોકકડ અત્યારે જોવા મળી રહ્યું છે। વજેપર ગેટ વિસ્તાર અત્યારે હું છું મોરબીમાં, અને ત્યાં આજે ઝાંપો આપ જોઈ રહ્યા છો, જય માતાજી લખેલું છે। કદાચી દીકરો પણ અહીંયાથી જય માતાજી કહીને જ ગયો હશે। જુવાન જોધ દીકરો જેના લગ્ન થયે માત્ર 6 કે 8 મહિના થયા હતા, એ દીકરાનું મોત થયું છે। એક જ અહીંનો દીકરો અને બીજો થોડો જ આગળ રહે છે જે તેનો મિત્ર હતો, એટલે એક જ ગલીમાં બે જે જુવાન જોધ દીકરાઓ હતા તેમના મોત થયા છે। જે દીકરો અહીંયા રહે છે હજી, તો હું એ જ બોલી રહી છું સિદ્ધાર્થ, કારણ કે આપણે પણ હજી માનવામાં નથી આવતું કે એ રહેતો હતો એવું હવે કહેવું જોઈએ। તેની વાઇફ જે છે તે અંદર છે, મને ખબર નથી હું કેવી રીતે એની સાથે વાતચીત કરીશ, અને તો પણ તેમ છતાં હું એ પૂછવાનો પ્રયત્ન કરું, કારણ કે કદાચ એનું દર્દ આપણે સમજી નહીં શકીએ। પરિવારજનોમાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા રોકકડ છે। એ દીકરા સાથેની જે યાદો હતી એ અત્યારે લોકો વાગોળી રહ્યા છે, અને પરિવારજનો છે ફક્ત એ જ કહી રહ્યા છે કે અમે તો આવું નહોતું વિચાર્યું, અમે તને જોવા આવીશું એવું અમે વિચારતા હતા, પરંતુ એ અમે નહીં વિચાર્યું હોય કે હવે તું અમને ક્યારેય નહીં દેખાય। મોડી રાતથી જ આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા। રડી રડીને પરિવારના હાલ બેહાલ થઈ ગયા છે। નવોઢા પતિની રાહ જુએ છે, ભત્રીજો કાકાની રાહ જુએ છે। અમે શું કહું, શું વાત કરું તેમની સાથે, એક તરફ માં છે એક તરફ તેમના પત્ની છે, કોની વાત સાંભળવી। એની દુવિધામાં આજે આપ સમજી શકો છો કે પરિવારનું શું થતું હશે। અમ્મા 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 અમ્મા
કરી શકું એ સ્થિતિમાં નથી કારણ કે ફક્ત 6 મહિના જેટલો સમય થયો છે આ બહુને લઈને આવ્યો હતો કે એને એના જે સપનાઓ છે તે પૂરા કરીશ ઘણા બધા વાયદા એને કર્યા હતા પરંતુ તમામ એ મૂકીને જતો રહ્યો છે એમની માને પણ માતાને પણ ઘણું બધું કહીને ગયો હતો દીકરો શું આપની છેલ્લી વાત શું થઈ છેલ્લે છેલ્લે શું વાત થઈ હતી મારા છોકરાઓ નાના નાના છોકરાઓ કે સાયકલ લઈ આવી તો સાયકલ લેવા ગયો મારો દીકરો કાલે સાયકલ લેવા ગયા હતા સાયકલ ની વાત કરતી હતી મારો મોટા નો છોકરો છે ને એને જ્યારે મોટા ભાઈએ નાના ભાઈની અરથી ઉઠાવવી પડે તો એનાથી ખરાબ દિવસ શું હોઈ શકે નાના ભાઈને યાદ કરીને પરિવાર રડી રહ્યો છે કાલ તો મને વાત કરીને એમને કીધું નહીં કે હું જાઉં નકર મને પૂછ્યા વગર તો આટલું આટલું પગલું ના ભરે મારું કોઈ નહીં રહ્યું હવે મારી જિંદગી બરબાદ થઈ ગઈ લાઈન મૂકી દેતા મારા